જય ગણેશ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા આ પ્રથમ ભાગ છે. તો ભાગ 1 આપણે આજે ભારતની ભવ્યતા વિશે જાણીશું. તો આપણે આગળના વિડિયોમાં જોયું, સેના વિશે જોયું હતું, તો આપણું પાઠનું નામ શું હતું? નકશો સમજીએ. પાઠ 12 નકશો સમજે, તેના વિશે જોયું. તો એમાં શું શું જાણ્યા હતા? તો તેમાં નકશાના પ્રકાર, નકશાના અંગો વગેરે વિશે આપણે તેની માહિતી મેળવી હતી કે નકશો કેવી રીતે બનાવાય, કેવી રીતે એની રૂઢ સંજ્ઞાઓ આવે, કયા કયા પ્રકારો પડે, શેમાં શું દર્શાવવામાં આવે વગેરે જેવી માહિતી શેમાં દર્શાવવામાં આવે છે, તો નકશામાં દર્શાવવામાં આવે છે. તો આજે આપણે પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા વિશે જાણીશું. તો તમારા પાઠ્યપુસ્તકનો પાના નંબર 41 ઉપર પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા દર્શાવેલ છે, તો તે આપણે જોઈએ. પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદીના સદી સુધીમાં પ્રાચીન ભારતનો ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. પાષાણકાળ એટલે કે બહુ જ જૂના વર્ષો, બહુ જ જૂના, જ્યાં આપણા દાદા પરદાદા એની પહેલાંના વર્ષોથી 8મી સદી સુધી નું આપણે જે પ્રાચીન ભારત હતો તેનો ઇતિહાસ આપણે જાણ્યા. વિભિન્ન કાળથી સંસ્કૃતિ, તેના શાસનો વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. ભારત એક કેવું રાષ્ટ્ર છે? તો એને શું કહેવામાં આવે? તો ભારત એક ઉપખંડ જેવું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો અને દેશની સમૃદ્ધિથી આકર્ષાય આ દેશમાં આવતા રહ્યા છે. પ્રાચીન કાળથી શું શું આવતું રહ્યું? તો અનેક જાતિઓ, જેમ કે આપણે અલગ અલગ જાતિઓ હોય એવી અનેક અનેક જાતિઓ, પછી પ્રજાતિઓ, પછી સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાય આ દેશમાં આવી રહ્યા છે, જેને કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. તેને કારણે શું રચાય? કે વિવિધતામાં એકતા થઈ છે. બધા બહારના દેશથી જે વ્યક્તિઓ આવે, જે જાતિઓ આવે, બધી ભારતમાં મળી ગઈ છે. તો તેનાથી શું થાય? તો ભારતમાં એકતા રચાઈ છે. જવાહરલાલ નેહરુ જેણે વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું. જવાહરલાલ નેહરુએ આપણને શું કીધું હતું? કે વિવિધતામાં એકતા છે, તો તેના માટે એ સ્થાપત્ય ગણાય છે. તો વિવિધતામાં એકતા આવી મહાન કલા અને સ્થાપત્યનો આપણે તેની વિશે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની અનેક માહિતી મળી શકે. જવાહરલાલ નેહરુના આપણે માહિતી મેળવીએ તો તેનાથી શું મળી શકે? તો ભારતના પ્રજાના પ્રાચીન કાળના વારસા એટલે વારસાગત જે વૃત્તિઓ, જે ઇતિહાસ વગેરે ચાલતું આવતું હોય તેના વિશે આપણે અનેક માહિતીઓ મળી શકે છે. તો આપણે પહેલા પ્રાચીન ભારતમાં આપણે ખેતી વિશે જાણીશું. શેના વિશે જાણીશું? તો ખેતી વિશે જાણીશું. આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશો માટે મળે છે. દૈનિક એટલે કે દિવસ, આપણે દિવસની દરેક જીવન જરૂરિયાતની વસ્તુ આપણને શેમાંથી મળી શકે છે? તો ખેત ઉત્પાદન માટે મળી શકે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. ક્યારે થઈ હતી? પ્રાચીન ભારતમાં. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન ભારતમાં પણ અત્યારે સિંચાઈ, ખેતી જેવા કે અલગ અલગ સાધનો વગેરેની પણ વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી
હતી હતી તો તમને એક માસમાં પૂછાય કે પ્રાચીન સમયમાં કે કયા 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 અનાજની ખેતી થતી હતી તો તમારે શું જવાબ લખવાનો તો પ્રાચીન સમયમાં ઘઉં બાજરી જુવાર ડાંગર તલ વટાણા વગેરેની ખેતી થતી હતી હવે તેમાં ઓજારો કયા વપરાતા આપણે અત્યારે ઓજારો ટેકનોલોજી પ્રમાણે આવી ગયા છે મશીનો આવી ગયા છે તે સમયમાં આપણે કયા કયા ઓજારોનો ઉપયોગ કરતા તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળતા નથી હડપ્પા સંસ્કૃતિ હતી ત્યારે તેમાં હળના કોઈ પણ અવશેષો તેમાંથી મળ્યા નથી પરંતુ હળ આપણને રમકડું મળ્યું છે તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ પણ કરતા હતા હડપ્પા સંસ્કૃતિમાં આપણને જાણવા મળ્યું કે તેમાં ખેતીના કોઈ પણ ઓજારો નથી મળ્યા પણ તેનું રમકડું જોવા મળ્યું છે તેના ઉપયોગ તેના તેના ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે તે આપણે તે લોકો હળનો ઉપયોગ પણ કરતા હતા આશરે 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો કેટલા વર્ષ પહેલા 2500 વર્ષ પહેલા ખેતીના સાધનોનો ઉપયોગ ખેતીના સાધનોનો કે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો તેમાં જંગલોને સાફ કરવા માટે ઉહાડીઓ હળના ફોણા એટલે કે ફાલનો પણ સમાવેશ થતો હતો તેમાં શેના શેનો સમાવેશ થતો તો ઉહાડી હળના ફોણા એટલે કે ફાલ વગેરેનો સમાવેશ થતો હતો આ ઉપરાંત દાતણું ઉહાડી તેઓ પરિચિત હતા તમે અત્યારે પરિચિત છો તમારે ગામડે જાઓ છો તમને જોવા મળે છે ને કે હળ બળદગાડું પછી દાતણું વગેરેથી પરિચિત હતા પછી સિંચાઈ તે લોકો સિંચાઈ કેવી રીતે કરતા સમગ્ર સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું બહુ જ સમૃદ્ધ ગામડા હતા તો તેમાં રાજાઓ અને તેના રાજ્યનું ટકી રહેવું થોડું મુશ્કેલ હતું જે રીતે ખેતીનો વિકાસ માટે નવા સાધનો અને ઘરો રોપણ મહત્વપૂર્ણ પગલાં હતા તેવી જ રીતે તેના માટે શું મહત્વનું હતું તો ખેતીના વિકાસ માટે નવા સાધનો એટલે નવા આપણે હળ દાતણું વગેરે કરીએ તો તેના માટે વગેરે ઉપયોગી શું હતું તો ખેતીના સાધનો અને ધરું રોપણ મહત્વપૂર્ણ પગલાં હતા ઘર ઉપરાંત વગેરે અલગ અલગ પગલાં લેવામાં આવતા હતા તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ કઈ વ્યવસ્થા વધારે સાબિત થઈ તો સિંચાઈ વ્યવસ્થા વધારે સાબિત કરવા આ સમયે સિંચાઈ માટે નહેરો કુવા તળાવ તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા શું બનાવવામાં આવ્યું હતું તે સમયે તો કહેવામાં આવે છે તો તે સમયે નહેરો કુવાઓ અને તળાવ બનાવવામાં આવ્યા હતા હવે પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન કેવું હતું શું હતું પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે જો પાછે આપણે કહેવાય હશે તો ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો શું કહેવાતો તો ગ્રામ ભોજક પડી ખબર ગ્રામ ભોજક કોને ગ્રામ ભોજક કહેવામાં આવે છે તો ભારતના ઉત્તર ભાગના ગામના વડાને ગ્રામ ભોજક કહેવામાં આવે છે સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા પેઢીઓ એટલે કે તમારા પપ્પા હોય પછી એના પપ્પા આવે પછી એના પપ્પા હોય દાદા હોય તો દાદા પછી એનો પુત્ર આવે એના પેઢી પછી એનો તમારો પુત્ર આવે એવી રીતના પેઢી દર પેઢી આ ચાલતું રહેતું આ પદ વંશ પરંપરાગત હતું જો કીધું ને મેં હમણાં તમને સમજાવ્યું કે પેઢી દર પેઢી ચાલતું હતું એટલે કે વંશ પરંપરાગત ચાલતું હતું ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો ગ્રામ ભોજક એટલે એ શું હોય છે તો મોટા ભાગની જમીનનો માલિક કહેવામાં આવે છે આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો આપણે મકાન હોય આપણું મકાન હોય તો એમાં ઉપર મકાન ખાલી હોય તો આપણે તેને ભાડે આપીએ છીએ ને રહેવા માટે
એવી જ રીતે આ ખેતીમાં જે ગ્રામ મજૂર હોય તે ભારતના ખેડૂતો લાવતા અને તેના દ્વારા ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉપરાવવાનું કાર્ય પણ સોંપતા હતા. રાજા પણ શું કર કાર્ય સોંપતા તો ગામડાના કરવેરો, કરવેરો એટલે કે વ્યાજ, વ્યાજ ઉપરાવવાનું કામ સોંપતા હતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. શેની સ્થિતિ? કાયદા અને વ્યવસ્થાની. જે અત્યારે કોણ આપણે દેશમાં કાયદો અને વ્યવસ્થા સંભાળવી હોય તો એના માટે શેની જરૂર પડે? તો આપણે એકાઉન્ટન્ટ રાખવો પડે, બીજા કોઈ કર્મચારી રાખવા પડે. તો ત્યારે કાયદા અને વ્યવસ્થા કોણ સંભાળતા? રાજા પોતે જ સંભાળતો હતો. દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હતા. આ શેની વાત કરી? આપણે ઉત્તર ભારતની વાત કરી. ઉત્તર ભારતના, ઉત્તર ભારતના ગામડાના વર્ણન શું કહેવામાં આવે છે? તો ગ્રામ ભોજન. તે કયા કયા પ્રકારે કાર્ય કરતો? તે ખેતી કરાવતો, કાયદો અને વ્યવસ્થા સંભાળતો, એવા બધા અલગ અલગ કામો કરતા હતા. તેવી જ રીતે હવે દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેવા રહેતા હતા. કયા કયા પ્રકારના? જો મોટા જમીનદારો, બીજા નંબરે તો બીજા નંબરે નાના ખેડૂતો, અને ત્રીજા નંબરે જમીન વિહોણા મજૂર. દક્ષિણ ભારતમાં કેટલા પ્રકારના લોકો રહેવામાં આવતા? તો મોટા જમીનદારો રહેતા, નાના ખેડૂતો રહેતા, અને જમીન વિહોણા મજૂર, એટલે કે જેની પાસે જમીનનો માલ ના હોય પણ તેઓ ખેતી માટે અલગ બીજાની જમીનમાં કામ કરતા, એટલે કે દાસ મજૂર. આપણે અહીંયા મજૂર કહીએ છીએ ને, તે મજૂર પણ રહેતા હતા. પછી તેઓનું નગર જીવન કેવું હતું? મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજન પદોની રાજધાની હતા. શેની રાજધાની હતા? તો મહાજન પદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લા બંદીથી સુરક્ષિત હતા. આપણે જેમ દિલ્હીમાં લાલ કિલ્લો છે તેવી જ રીતે ત્યાં અલગ અલગ પ્રકારના કિલ્લાઓ આવતા. એક ગામ હોય, ગામની ફરતે કિલ્લાઓ ગોઠવવામાં આવતા, તો તેનાથી નગર શું રહે? સુરક્ષિત રહી શકે. શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કુવા તરીકે ઓળખાતા. વલયકૂપ એટલે કે ઊંડા ખાડા જેની અંદર પાણી ભરતું હોય તેને શું કહેવામાં આવે છે? તે કયા નામ તરીકે ઓળખવામાં આવ્યા? તો કુવા તરીકે ઓળખવામાં આવ્યા. પછી આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગ લેવાતા હતા. આ વલયકૂપનો ઉપયોગ શેના માટે થતો? તો શૌચાલય હોય, શૌચાલયમાં પછી નીક અને કચરાપેટી માટે તેનો ઉપયોગ થતો. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળ ફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. ગામડાના લોકો અને નગરના લોકો તે સમયમાં શેનો ઉપયોગ કરતા? તો ઘઉં, જવ, બાજરી, જુવાર, તલ, માંસ માછલી વગેરે જેવાનો ઉપયોગ કરતા હતા. હવે પાઠ્યપુસ્તક નંબર 42 ઉપર છે. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરે. કયા કયા બે વસ્ત્રો પહેરતા? તો શરીરના નીચેના ભાગનું વસ્ત્ર એટલે કે નીલી, અને ઉપરના ભાગનું વસ્ત્ર એટલે કે માંસ કહેવાય. શું કહેવાય? નીચેના ભાગના વસ્ત્ર એટલે કે નીલી અને
वस्त्र એટલે કે વાસ કહેવામાં આવતું. પડી ખબર? તો તમને ઇંગ્લિશ ભાષામાં પૂછાઈ શકે કે શરીરના નીચેના ભાગના વસ્ત્રને શું કહેવામાં આવે તો નીવી, અને ઉપરના ભાગના વસ્ત્રને શું કહેવામાં આવે તો કે વાસ. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા, આપણે જે દુપટ્ટો નાખીએ છીએ એના જમાનામાં દુપટ્ટા જેવું લપતે એટલે શું કહેવામાં આવે છે? અધિવાસ કહેવામાં આવે છે. પડી ખબર બધાને? તો આજે આપણે અહીંયા સુધી રાખીશું, પછી આગળના લેક્ચરમાં આપણે આગળના વિડીયોમાં અહીંયાથી આગળ વિશે સમજીશું. જય ગણેશ.